ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આઈ હોપ કે દરેક વિદ્યાર્થી ઘરે વ્યવસ્થિત અભ્યાસ કરતા હશે, બરાબર ને? આઈ હોપ કે દરેક વિદ્યાર્થી નવું ચેપ્ટર જે આપણે શરૂ કર્યું છે, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ સવર્ગ સંયોજનો વિશેનો આગળ વ્યવસ્થિત અભ્યાસ કરેલો હશે. વર્કશીટ તમને પ્રોવાઈડ કરેલી છે ને, એમસીક્યુ બેટા તમે સોલ્વ કરેલા હશો, કરેલા છે ને? અને કેમિકલ કાઇનેટિક જે ચેપ્ટર આપણે પૂરું કર્યું છે, એની સંપૂર્ણ તૈયારી કરી છે. દીકરા, હવે આવનારી પરીક્ષા છે તમારી 31 તારીખે, પ્રિલિમ એક્ઝામ શરૂ થાય છે દીકરા 30 તારીખથી. હું દરેક વિદ્યાર્થીને રિક્વેસ્ટ કરું છું કે આજે પ્રિલિમ પરીક્ષામાં જેટલા ચેપ્ટરો છે એ ચેપ્ટરનો વ્યવસ્થિત રિવિઝન કરી નાખજો, કારણ કે આ તમારા માટે બહુ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીઝ છે કે જેટલા 12th ચેપ્ટર ચાલી ગયા છે એ બધા જ ચેપ્ટરોનું તમે રિવિઝન કરી શકો. આ તમારા માટે બહુ અગત્યની વસ્તુ છે. અને ગોલ્ડન પીરિયડ્સ તમને મળ્યો છે તો એ તમે યુઝફુલ કરો તમારો પીરિયડ્સને, બરાબર? તો સમય જે છે કોઈ પણ જાતનો વધારે વેડફા વગર, આળસ છે તમારી બધી ખંખેરી નાખો, અને જે તમારી પરીક્ષા છે એના માટે તમે લાગી જવાનું છો. લાસ્ટ વિડીયો લેક્ચર છે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ સવર્ગ સંયોજનોમાં. આપણે શું વાત કરી હતી દીકરા? તો કે આપણે એમાં કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ વિશે સમજવા માટે જુદી જુદી પરિભાષાઓ વિશે સમજણ લીધી હતી, જેમાં દ્વિક્ષાર અને સવર્ગ સંયોજનો વિશે શું તફાવત છે તે વાત જોઈ હતી. ત્યાર પછી જે છે એમાં આપણે મધ્યસ્થ પરમાણુ કોને કહેવાય છે તે વાત આપણે કરી છે, પ્રતિઆયન કોને કહેવામાં આવે છે, સવર્ગ વર્તુણ કોને કહેવામાં આવે છે, લિગેન્ડ એટલે શું સૌથી અગત્યની વાત આપણે કરી હતી દીકરા, લિગેન્ડ કોને કહેવામાં આવે છે, લિગેન્ડનું વર્ગીકરણ એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, ષટદંતીયની વાત કરી હતી, એના વીજભારોની વાત કરી હતી. તમને સ્ક્રીન પર મેં જુદા જુદા એમાં એક્ઝામ્પલ છે બતાવ્યા હતા, બરાબર છે? હવે જે છે એ જ દોરને આપણે આગળ લઈ જઈએ છીએ, જેમાં હજી થોડીક પરિભાષા વિશે પરિચિત થવાનું છે, જેમાં આપણે વાત કરવાની છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. ટાઇટલ આપણે આપશું સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, જેને ઇંગ્લિશમાં સ્ફેર તરીકે ઓળખવામાં આવે છે. મધ્યસ્થ પરમાણુ સાથે, મધ્યસ્થ પરમાણુ સાથે દ્વિતીય સંયોજકતાથી, દ્વિતીય સંયોજકતાથી જોડાતા લિગેન્ડને દર્શાવવા માટે જે ચોરસ કૌંસ કરવામાં આવે છે, દર્શાવવામાં આવે છે તેને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય છે. મધ્યસ્થ પરમાણુ સાથે દ્વિતીય સંયોજકતાથી જોડાતા લિગેન્ડ કે જેને આપણે દર્શાવવા માટે ચોરસ બ્રેકેટ ઉપયોગ કરીએ છીએ, એ ચોરસ બ્રેકેટને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર સ્ફેર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તો કે CONH3 CONH3 6 CL3. તો આપણે તમે આમાં જોઈ શકો છો કે આમાં ચોરસ બ્રેકેટ જે છે, આપણે ચોરસ બ્રેકેટ આ દર્શાવીએ છીએ. આ જે ચોરસ બ્રેકેટ એને દર્શાવે છે એને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે સવર્ગ વર્તુણ શબ્દ પણ તમે આને વાપરી શકો. આ સવર્ગ વર્તુણ પણ કહેવામાં આવે છે. આ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, સવર્ગ વર્તુણ એ બેટા પોઝિટિવ ચાર્જ પણ હોઈ શકે છે, નેગેટિવ ચાર્જ પણ હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે. જો આ જનરલી જે છે એ સંકીર્ણ સંયોજનોનું તમે જ્યારે સૂત્ર દર્શાવો ત્યારે સૂત્રમાં હંમેશા પહેલાં ધન આયન હોય છે અને ત્યાર પછી એની પાછળ ઋણ આયન હોય છે. અહીંયા સવર્ગ વર્તુણ, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર પહેલાં છે એટલે એ પોઝિટિવ ચાર્જ થશે. અમુક એક્ઝામ્પલમાં પાછળ સપોઝ કે Kn4 તો આમાં પાછળ છે તો આમાં એમ આ ઋણ આયન થવાનું છે, જ્યારે અહીંયા સવર્ગ પ્રભાવ ક્ષેત્ર ધન આયન. ઘણી જગ્યાએ તટસ્થ હોય, એઝ પર એક્ઝામ્પલ NiCO4 આ તટસ્થ છે, બરાબર? તો સવર્ગ પ્રભાવ ક્ષેત્ર પોઝિટિવિટી ચાર્જ હોઈ શકે, નેગેટિવલી ચાર્જ હોઈ શકે અને ન્યુટ્રલ પણ હોઈ શકે છે દીકરા, બરાબર? હવે આપણે વાત કરવાની છે સવર્ગ બહુફલક પોલીહેડ્રાની, આપણે વાત કરવાની. ચલો ફટાફટ સ્ક્રીન પર જે દેખાય છે એનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે વાત કરીએ સવર્ગ બહુફલક. સવર્ગ બહુફલક
स्वर्ग बहुफलो पोलीहेड्रा जेने कहेવામાં શબ્દ વાપરવામાં આવ્યો છે પોલીહેડ્રનની વ્યાખ્યા આપીએ તો શું આપી શકાય તો કે ભાઈ સંક્રાંતિ અથવા તો મધ્યસ્થ પરમાણુ સાથે મધ્યસ્થ પરમાણુ સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાતા દ્વિતીયક સંયોજકતાથી જોડાતા લિગેન્ડની ત્રિપરિમાણીય ભૌમિતિક રચનાને સવર્ગ બહુફલક જે થ્રી ડાયમેન્શનલ ભૌમિતિક રચના તૈયાર થાય છે જેમાં દ્વિતીય સંયોજકતા એટલે કે લિગેન્ડ એ સંક્રાંતિ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું ડોનેટ કરી સવર્ગ સહસંયોજક બનાવે છે અને જે એક થ્રીડી રચના તૈયાર થાય છે તેને આપણે સવર્ગ બહુફલક કહેવાય દાખલા તરીકે સમચતુષ્ફલકીય સમચતુષ્ફલકીય સેન્ટ્રલમાં મેટલ છે એમ એટલે સંક્રાંતિ ધાતુ અને એમાં લિગેન્ડ છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી એલ 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 આ થ્રી ડાયમેન્શનલી છે એમાં જોડાય છે એ સમચતુષ્ફલકીય રચના એવી રીતે અષ્ટફલકીય રચના તો સમતલ્ય સમચોરસ પણ આવી શકે એલ આ સમતલ્ય સમચોરસ થાય આમાં ઉપર નીચે તમે મૂકી દો તો આ અષ્ટફલકીય રચના થઈ ગઈ કે બેટા ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના પણ આવે છે તમને ખ્યાલ છે આ એલ એલ આ ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના આ કેવી રચના છે અષ્ટફલકીય આ કઈ થશે દીકરા ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના તો આજે જુદી જુદી ભૌમિતિક રચના તમને જોવા મળે છે એ જુદી જુદી ભૌમિતિક રચના અને સવર્ગ બહુફલક પોલીહેડ્રા તરીકે ઓળખવામાં આવે છે બરાબર વ્યાખ્યાઓ વિશે માત્ર તમારે પરિચિત થવાનું છે શું કહેવા માંગે છે એ જોવાનું છે બાકી બધી વસ્તુ તમને એક એક માર્ક્સનો ક્વેશ્ચન જો એવું નથી બેટા કે આમાં ચાર માર્ક્સનો ક્વેશ્ચન કે ત્રણ માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો લોંગ જ પૂછાય છેલ્લા કેટલા વર્ષોના તમે બોર્ડના પેપરનું જ્યારે એનાલિસિસ કરશો ને તો તમને ખબર પડશે કે આ ચેપ્ટરમાંથી બહુ લોંગ ક્વેશ્ચન નથી આવતો એક 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 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન આવે છે ગયા વર્ષ કે એની આગળના વર્ષે આ ચેપ્ટરમાંથી જે ચાર માર્ક્સનો પ્રશ્ન હતો એમાંથી એક એક માર્ક્સના ચાર પ્રશ્ન હતો એમાંથી એક વ્યાખ્યાઓ આ ટાઈપની પૂછી હતી બરાબર એટલે એવું બ્રહ્મા ન રહેવાનું કે આ બધી વસ્તુઓ છે એ ન પૂછે બોર્ડની પરીક્ષામાં ચાર માર્ક્સનો પ્રશ્ન છે એટલે પૂછાય પણ વ્યાખ્યાઓ બધી જે છે આ ચેપ્ટર માટે બહુ અગત્યની વસ્તુઓ છે એટલે ટેક્સ્ટબુકમાંથી તમારે વ્યાખ્યા છે વ્યવસ્થિત કરવાની છે મેં અહીંયા તમને સમજાય એટલા માટે અહીંયા લખેલું છે આ વ્યાખ્યા પણ તમે લખો તો ખોટી નહીં પડે દીકરા પણ મારો એવો પ્રેફરન્સ રહે છે કે તમે જ્યારે એવા લખો ત્યારે એનસીઆરટીને રિફર કરીને લખો જેથી તમારા માર્ક્સ કપાઈ ન શકે ઓકે ચાલો ત્યાર પછી ડેફિનેશન ઉપર આપણે આગળ વધીએ છીએ હિટ્રોલેપ્ટિક અને હોમોલેપ્ટિક હિટ્રો અને હોમોલેપ્ટિક હિટ્રોલેપ્ટિક અને હોમોલેપ્ટિક હોમોલેપ્ટિક કોને કહેવાય લેપ્ટિક છે પ્લેટિક છે હોમોલેપ્ટિક છે હોમોલેપ્ટિક જ્યારે સંકીર્ણ સંયોજનોમાં જ્યારે એક જ સંક્રાંતિ ધાતુને એક જ પ્રકારના લિગેન્ડ એક જ પ્રકારના લિગેન્ડ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો તેને હોમોલેપ્ટિક સંયોજનો કહેવાય છે એક જ પ્રકારના લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા બેટા તો તેને શું કહેવામાં આવે છે હોમોલેપ્ટિક પ્રકારના સંયોજનો કહેવાય દાખલા તરીકે તો હમણાં થોડી વાર પહેલાં જ આપણે જોયું હતું સીઓ એન એચ થ્રી સિક્સ સીએલ થ્રી
बेटा तो आम कोबाल्ट एक धातु है और आ कोबाल्ट धातु ने इलेक्ट्रॉन युग्मन दान करना लिगेंड कोण है तो के एमोनिया अने एमा पण कोण है नाइट्रोजन परमाणु तो सवर्गांक आनो केटलो छे दीकरा तो के सवर्गांक सरानो 6 छे तो आ 6 6 इलेक्ट्रॉन युग्म कोना द्वारा दान थाय छे तो के एक ज प्रकारना लिगेंड द्वारा जो इलेक्ट्रॉन युग्मनु दान थतु होय तो तेने होमोलेप्टिक प्रकारना संयोजनो कहेवाय तो हेट्रोलेप्टिक नी व्याख्या शुं करी शको दीकरा हेट्रो लेप्टिक संयोजनोनी व्याख्या शुं थाय तो के ज्यारे संक्रांति धातु ने ज्यारे संक्रांति धातु ने जुदा जुदा लिगेंड द्वारा द्वारा इलेक्ट्रॉन युग्मनु दान थाय इलेक्ट्रॉन युग्मनु दान थाय तो तेने हेट्रोलेप्टिक संयोजनों कहेवाय ज्यारे संक्रांति धातु ने जुदा जुदा लिगेंड इलेक्ट्रॉन युग्मनु दान करे तो हेट्रोलेप्टिक तरीके ओळखवामां आवे छे दाखला तरीके COCl3 NH3 into Cl2 सपोज आवो आप्यु छे अथवा NH3 खाली બાર અહીંયા જે કોઈ પણ તે અંદરની વાત કરો તો અહીંયા જુઓ કે સંક્રાંતિ ધાતુ આપણી કોણ છે કોબાલ્ટ ક્લોરિન છે ઇલેક્ટ્રોન 3 ક્લોરિન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને 3 એમોનિયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તો જુઓ જે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર ટોટલ 6 થાય છે ઇલેક્ટ્રોનની વાત સાચી સાહેબ પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર પરમાણુ કેવા છે અહીંયા જુદા જુદા 3 નાઇટ્રોજન પરમાણુ દાન કરે છે અથવા તો 3 એમોનિયા દ્વારા અને 3 ક્લોરિન દ્વારા દાન થાય છે બંને પરમાણુ છે ઇલેક્ટ્રોન યુગ્મનું જે દાન કરે છે જુદા જુદા છે માટે એને કહેવાય હેટ્રોલેપ્ટિક જો સમાન પ્રકારના પરમાણુ હોય તો એને કહેવાય હોમોલેપ્ટિક ઇઝ ઇટ ઓકે ક્લિયર છે દરેકને યસ નાવ વી આર ગોઈંગ ટુ ફર્ધર ડેફિનેશન વ્યાખ્યાઓ જે છે વ્યાખ્યા ઉપર જે આપણે આગળ વાત કરીએ એકવાર ફટાફટ બધી વ્યાખ્યા ઉપર તમને રિવિઝન કરાવ્યું દીકરા પહેલી વાત આપણે કરી હતી સવર્ગ પ્રભાવ ક્ષેત્ર હમણાં સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કોને કહેવાય તો કહેવાય લિગાન જે છે એ લિગેન્ડ જ્યારે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાય સંક્રાંતિ ધાતુ સાથે જોડાય એને દર્શાવવા માટે જે ચોરસ બ્રેકેટ આપણે દર્શાવીએ છીએ એને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવામાં આવે છે અથવા તો સવર્ગ વર્તુણ કહેવામાં આવે છે ત્યાર પછી વાત કરી સવર્ગ બહુફલકની વાત કરી જ્યારે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જે ચોક્કસ ત્રિપરિમાણીય ભૌમિતિક રચના તૈયાર કરે છે અને સવર્ગ બહુફલક ચતુષ્ફલક સમચતુષ્ફલકીય સમચોરસ અષ્ટફલકીય ત્રિકોણીય દ્વિપિરામિડ વોટએવર ત્યાર પછી વાત કરી હોમોલેપ્ટિક હોમોલેપ્ટિક કોને કહેશું દીકરા તો કે એક જ સંક્રાંતિ ધાતુને એક જ પ્રકારના લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું ડોનેટ કરે તો એને કહેવામાં આવે છે હોમોલેપ્ટિક જ્યારે જુદા જુદા પ્રકારના લિગેન્ડ છે ઇલેક્ટ્રોન યુગ્મનું ડોનેશન કરે તો એને કહેવાય હેટ્રોલેપ્ટિક ક્લિયર છે દરેકને સરસ ચાલો વિડીયો પોઝ કરો અને તમારી ટેક્સ્ટબુકમાંથી છે આ બધી જ વ્યાખ્યાઓ ફટાફટ વાંચી જાઓ એટલે આપણે હવે વર્કશીટના એમસીક્યુ છે થોડાક આમાંથી સોલ્વ કરીએ જેથી તમારા કોન્સેપ્ટ અહીંયા બધા ક્લિયર થઈ જશે ડેફિનેશન બધી જોયા પછી હવે આપણે વાત કરવાની છે કેટલાક એક્ઝામ્પલ્સ સાથે વાત કરવાની છે તમારી પાસે વર્કશીટ છે એ અને થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈને આપણે અહીંયા થોડાક પ્રેક્ટિસ કરીએ જેથી કરીને તમારા કોન્સેપ્ટ છે અહીંયા ક્લિયર થાય તમને અહીંયા આપેલું છે સંકીર્ણ કોઈ XSO4NH35 એક્સ કોઈ મેટલ છે કઈ મેટલ છે એની સાથે સંબંધ નથી એટલે અહીંયા કોઈ ડિસ્ક્રાઇબ નથી કરેલું માં એક્સનો સવર્ગાંક અને ઓક્સિડેશન અવસ્થા જણાવો બેટા સવર્ગાંક નક્કી કરવું હોય તેના માટે લિગેન્ડ કયા પ્રકારનો છે ખબર પડવી જોઈએ તમને મેં શીખવાડ્યું છે હવે લિગેન્ડ કયા કયા છે કે SO4 અને NH3 NH3 જે છે એમોનિયા એક દંતીય તટસ્થ લિગેન્ડ કહેવાય તમને ખબર છે એટલે અહીંયા નાઇટ્રોજન જે છે એમોનિયાનો એક પરમાણુ એક ઇલેક્ટ્રોન આપે એવા કેટલા છે 5 અને SO4-2 એક દંતીય દ્વિઋણ વિજભારિત લિગેન્ડમાં આવે છે ને તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે તો ટોટલ સાહેબ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે તો સવર્ગાંક કેટલો કેનો કેટલો થવાનો છે 6 તો તમારો ઓપ્શન જે છે એ C અને D માંથી આ A B C D કારણ કે સવર્ગાંક 6
હવે પૂછ્યું છે એની ઓક્સિડેશન અવસ્થા. બેટા ઓક્સિડેશન અવસ્થા કેવી રીતે નક્કી કરીએ? તો કે રેડોક્સ ચેપ્ટરમાં તમને શીખવાડેલું છે ઓક્સિડેશન અવસ્થા નક્કી કરવા માટેનું. જેનું શોધવાનું છે એનો એક્સ, એક્સનો જ ગોતવાનો છે. એટલે એક્સ SO4 ની સંખ્યા કેટલી છે? એક. એનો કેટલો થાય વીજભાર? માઇનસ ટુ. બેટા એમોનિયા કેવો છે? તટસ્થ. કેટલો થશે? ઝીરો. ક્લોરિન કેટલો થશે? માઇનસ વન. ઇઝિકલ ટુ ઝીરો. એક્સ માઇનસ થ્રી ઇઝિકલ ટુ ઝીરો. તો એક્સ ઇઝિકલ ટુ પ્લસ થ્રી. ધોરણ અગિયારમાં રેડોક્સના ચેપ્ટરમાં બધું શીખવાડેલું જ હોય. તો અહીંયા થશે સિક્સ એન્ડ થ્રી. તો યોર આન્સર ઇઝ સી છે. એકદમ સરળ. હવે કીધું છે એમ ઓ ટુ ઓ ફોર. એમ ઓ એટલે મોલીબ્ડમ છે, ઓક્સિજન નાનું છે. ઓ ફોર સી ટુ એચ ફોર. બેટા સી ટુ એચ ફોર એટલે શું થવાનું છે? તો કે સી ટુ એચ ફોર એટલે સર ઇથિન. સી ટુ એચ ફોર એટલે કોણ થવાનું છે અહીંયા? ઇથિન. સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ. તટસ્થ છે, વીજભારિત નથી કોઈ. માં મોલીબ્લેડમની ઓક્સિડેશન અવસ્થા તમને પૂછેલી છે, બરાબર? મોલીબ્લેડમની ઓક્સિડેશન અવસ્થા શોધવી હોય તો શું કરવાનું? જેની શોધવી છે એને શું ધાર લઈએ? એક્સ. કેટલા પરમાણુ છે? બે. ટુ એક્સ. ઓક્સિજન બેટા કેવો છે? તો કે સર ઓક્સિજન જે છે એ ઓક્સિજન અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું ડોનેટ કરે. કેટલા ઇલેક્ટ્રોન? ઓ માઇનસ ટુ. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરે? બે. ચાર દુને માઇનસ આઠ, બરાબર? ચાર દુ માઇનસ આઠ. સી ટુ ઓ ફોર એ તો કેવો રહેવાનો છે? તમારો તટસ્થ લેવાનો છે. ઇઝિકલ ટુ શું થશે? માઇનસ ટુ. તો ટુ એક્સ બરાબર માઇનસ ટુ પ્લસ એટ ઇઝિકલ ટુ ટુ એક્સ ઇઝિકલ ટુ શું થાય બેટા? છ. એક્સ ઇઝિકલ ટુ થ્રી. ધેન વોટ ઇઝ યોર આન્સર? પ્લસ થ્રી, બરાબર. ચાલો સીઓ એન એચ થ્રી સી એલ જી એલ વાય ટ્વાઇઝ નો વીજભાર. અહીંયા જી એલ વાય એટલે શું કહેવાય? ને ગ્લાયસીનેટો. શું કહેવાય? ગ્લાયસીનેટો. કાલ કીધું હતું ને, ખબર છે ને? ગ્લાયસીનેટો છે. ગ્લાયસીનેટો કેવી રીતે ડિસ્ક્રાઇબ કરાય? એન એચ ટુ સી એચ ટુ સી ડબલ ઓ માઇનસ. અહીંયા સી ડબલ ઓ એચ હોય બેટા તો એ શું થઈ ગયું? ગ્લાયસીન. તટસ્થ છે. જી એલ વાય જ્યારે લખો ત્યારે ગ્લાયસીનેટો દ્વિદંતીય એક ઋણ વીજભારિત. નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન ડોનેટ કરે અને ઓક્સિજન પણ ઇલેક્ટ્રોન ડોનેટ કરે. પણ એ સવર્ગાંક નથી પૂછ્યો, વીજભાર પૂછ્યો છે. કોબાલ્ટનું ગોતવાનો છે એક્સ. એમોનિયા તટસ્થ ઝીરો. ક્લોરિન માઇનસ વન. ગ્લાયસીનેટોનો માઇનસ વન. એવા કેટલા છે? બે. માઇનસ ટુ ઇઝિકલ ટુ બેટા ઝીરો. ધેન એક્સ ઇઝિકલ ટુ પ્લસ થ્રી. વોટ ઇઝ યોર આન્સર? એ તમારી વર્કશીટમાં ભૂલ છે, બરાબર? એટલે સુધાર નાખજો. એમાં ગ્લાયસીનનો ઝીરો આપેલો છે, ઝીરો નહીં આવે, માઇનસ વન આવશે. પણ હવે ધારો કે તમને બેટાનો સવર્ગાંક કીધો હોત તો તમે શું ગોતત? સવર્ગાંક શોધવાનું કીધું હોત તો? તો કે સર સવર્ગાંક શોધવાનું કીધું ઇઝી છે. એમોનિયાનો બેટા કેટલો હોય? એક સવર્ગાંક. એક પરમાણુ એક ઇલેક્ટ્રોન ડોનેટ કરે આના તરફથી. એક ક્લોરિન તરફથી પણ કેટલા આવશે? એક. ગ્લાયસીન તરફથી કેટલા આવે? બે. એવા કેટલા છે? બે. બે ને બે ચાર. તો ટોટલ સવર્ગાંક કેટલો થાય? છ. જો સવર્ગાંક પૂછ્યો હોય તો. પણ અહીંયા ચર્ચા નથી કરી. ચાલો કયું સંકીર્ણ બીએસસીએલ ટુ સાથે સફેદ ઉક્ષેપ આપશે? તો તમને ખબર પડી જોઈએ બેટા કે બીએસસીએલ ટુ સાથે સફેદ ઉક્ષેપ કોણ આપે. આગળ આપણે તમે જે એક્ઝામ્પલ ભણતા હતા ત્યારે કીધું હતું સિલ્વર નાઇટ્રેટ સાથે સફેદ ઉક્ષેપ, સોરી સિલ્વર નાઇટ્રેટ સાથે સફેદ ઉક્ષેપ આપે. ક્યારે? તો કે જ્યારે એજીસીએલ બને તો. એટલે કે તમારો સીએલ એ કાઉન્ટર આયન એટલે કે પ્રતિઆયન તરીકે હોય. પણ અહીંયા બીએસસીએલ ટુ સાથે સફેદ ઉક્ષેપ છે. મિત્રો લેબોરેટરીમાં તમે જ્યારે ટેસ્ટિંગ કરો ત્યારે લેબમાં એસઓ ફોર માઇનસ ટુની પરખ કરવા માટેની કસોટી છે. જ્યારે બીએસસીએલ ટુ સાથે પ્રક્રિયા કરો અને જો સફેદ ઉક્ષેપ મળે, સફેદ ઉક્ષેપ કોના મળશે તમને? બીએસઓ ફોરના સફેદ ઉક્ષેપ મળે તો એવું કહેવાય કે તમારા કમ્પાઉન્ડમાં એસઓ ફોર માઇનસ ટુ હાજર છે. ઇટ મીન્સ કે અહીંયા સફેદ ઉક્ષેપ જો આવતા હોય તો એસઓ ફોર માઇનસ ટુ એ કાઉન્ટર આયન પ્રતિઆયન તરીકે હોવું જોઈએ. કેવા કાઉન્ટર આયન છે? જુઓ આમાં સીએલ કાઉન્ટર આયન છે, આમાં એનો ટુ કાઉન્ટર આયન છે, આમાં કોણ છે? જુઓ જી બેટા એસઓ ફોર માઇનસ ટુ કાઉન્ટર આયન છે. અને જો કાઉન્ટર આયન હોય તો બીએસસીએલ ટુ સાથે સફેદ ઉક્ષેપ આપે. કોના સફેદ ઉક્ષેપ બનશે દીકરા? એ બીએ એસઓ ફોરના. ચલાવ્યો ના. વન ઓફ ધ મોસ્ટ આઈએમપી એમસીક્યુ અવારનવાર પૂછાતો આવે છે. જ્યારે આપણે પી બ્લોક એલિમેન્ટ ભણાવ્યું ત્યારે પણ આની ચર્ચા કરી હતી મેં તમને, ત્યારે પણ આ જ વસ્તુની આપણે વાત કરી હતી બદામી રંગની, બરાબર? આપણે એનઓ ટુ સમૂહની પરખ કરવા માટેની બ્રાઉન રિંગ, બદામી રિંગની કસોટી, રિંગ કસોટીની ચર્ચા કરી હતી, ખબર હોય તો.
યાદ આવે છે ને એ રિંગ કસોટીમાં આપણે શબ્દ એવો વાપરેલો છે કે બદામી રંગની રિંગ જોવા મળી, કોના કારણે જોવા મળે? તો કે Fe H2O5 NO SO4, ને નામ પણ તમને ખબર હોય તો લખાવ્યું હતું પેન્ટા એક્વા નાઇટ્રોસોનિયમ ફેરસ સલ્ફેટ, પેન્ટા એક્વા નાઇટ્રોસોનિયમ ફેરસ સલ્ફેટ. ને આ એવું સ્પેસિફાઈડ શબ્દ વાપર્યું છે દીકરા. જો અહીંયા NO છે તો NO છે બે હોઈ શકે, કાં તો એક ધનવીજભારિત હોઈ શકે અથવા તો તટસ્થ હોય, પ્લસ વન ચાર્જ પણ હોઈ શકે, ઝીરો પણ હોઈ શકે. પ્લસ વન હોય તો એને કહેવાય નાઇટ્રોનિયમ આયન, નાઇટ્રોનિયમ આયન, અને તટસ્થ હોય તેને કહેવાય નાઇટ્રોસિલ આયન, નાઇટ્રોસિલ. તો પ્રશ્ન એ થશે ભાઈ નાઇટ્રોસિલ છે કે નાઇટ્રોનિયમ આયન? તો મેં તમને કીધું છે ને ફરી વાર રિપીટ કરાવી દઉં છું યાદ, કે જો સ્પેસિફાઈડ શબ્દ વાપરો દીકરા કે બદામી રંગ, બદામી રંગ, ત્યારે જે છે એનો હંમેશા પ્લસ વન વીજભારિત લેવાનો છે. પણ જો સ્પેસિફાઈડ નથી કર્યું, ખાલી એમ નમાવ્યું છે Fe H2O5 NO SO4, ત્યારે તમે અહીંયા નાઇટ્રોસિલ ઝીરો લઈ શકો છો, લઈ શકો છો. પ્લસ વન લ્યો તો ખોટું નહીં પડે, પ્લસ વન લ્યો છો તો ખોટું નહીં પડે. નાઇટ્રોસિલ તમે ઝીરો, પ્લસ વન અથવા ઝીરો લઈ શકો છો. પણ જ્યારે સ્પેસિફાઈડ કરેલું છે દીકરા કે બદામી રંગ, કમ્પલસરી નાઇટ્રોનિયમ. ઓકે ચાલો, તો એફી જે છે એફીનો શોધવાનો છે એક્સ, પાણી તટસ્થ, H2O0, એનો તમારો બદામી રંગ છે તો નાઇટ્રોસિલ આવે તો પ્લસ વન થાય. SO4 કેવો હોય છે હંમેશા -2 થશે તો -2 બરાબર તટસ્થ આવશે. 1 - 2 એટલે કેટલા આવશે? -1. X - 1 = 0, ધેન X = +1. વોટ ઇઝ યોર આન્સર? +1. ક્લિયર છે દરેકને? આ બહુ અગત્યનું છે, મોસ્ટ ટાઈમ પી છે, બદામી રંગને ધ્યાન આપજો. ચાલો, તો આ આપણે થોડાક એક્ઝામ્પલની વાત કરી, વર્કશીટ છે તમારી પાસે, સોલ્વ આઉટ કરજો એટલે એમાં વધારે કોન્સેપ્ટ તમારા ક્લિયર થશે દીકરા. નાવ વી આર ગોઈંગ ટુ અનધર નેક્સ્ટ સ્ટેપ, એ સૌથી અગત્યનું જેમાં આપણે વાત કરવાની છે એ સંકીર્ણ સંયોજનોના IUPAC નામકરણની. સંકીર્ણ સંયોજનો જે છે એ સંકીર્ણ સંયોજનોના IUPAC નામકરણની સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે નેક્સ્ટ ટોપિક ઉપર આપણે આગળ વધીએ. ચાલો, ટાઇટલ આપણે આપશું દીકરા, સંકીર્ણ સંયોજનોના IUPAC નામકરણ. સંકીર્ણ સંયોજનોનું IUPAC નામકરણ ખૂબ જ અગત્યનો મુદ્દો. JEE નીટ, ગુજરાત બોર્ડ, ગુજકેટ, દરેકમાં એક MCQ આનું નામકરણનો દીકરા આવે જ છે, બરાબર? એટલે બહુ અગત્યનો મુદ્દો તમારી પાસે રહેશે. થિયોરિટિકલ કોઈ અગત્ય તો નથી, તમને એવું નહીં બોર્ડની પરીક્ષામાં પૂછાય કે IUPAC નામકરણના નિયમો લખો, અથવા તો 2 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન નહીં આવે કે IUPAC નામકરણ કરવાનો 5મો મુદ્દો જણાવો, નહીં. તમારી પાસે જે આવશે તમારે સીધું એમાં IUPAC નામકરણ કંપ સૂત્ર આપેલું છે, નામકરણ તમારે કરવાનું થશે. એટલે ટાઇટલ આપણે આપશું સંકીર્ણ સંયોજનોનું, તો સવર્ગ સંયોજનોનું, સવર્ગ ના નામકરણ. સૂત્ર પરથી નામ પર જઈએ છીએ, નામ પરથી સૂત્ર નથી આવતા. એમાં આપણે વાત કરવાની છે એક કેન્દ્રીય, એક કેન્દ્રીય સવર્ગ સંયોજન. તો પ્રશ્ન એ થાય બેટા કે એક કેન્દ્રીય કોને કહેવાય? એક કેન્દ્રીય એટલે શું? તો કે જેમાં એક જ સંક્રાંતિ ધાતુ હોય, એક જ સંક્રાંતિ ધાતુ, ઇટ મીન્સ સંખ્યા નહીં, સંખ્યા નહીં, પ્રકાર, એક જ પ્રકાર શબ્દ વાપરો એટલે વધારે ક્લિયર. એક જ પ્રકારની સંક્રાંતિ ધાતુ હોય, સપોઝ કે KMnO4, K2Cr2O7, આમાં એક જ પ્રકારની સંક્રાંતિ ધાતુ છે. જ્યારે બહુ કેન્દ્રીય કોને કહેવાય? તો કે જેમાં ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરનાર જે મેટલ છે એ જુદા જુદા પ્રકારની હોઈ શકે, એના માટેના નિયમો છે જુદા છે, એના માટેની વાતચીત છે જુદી છે, જે ફર્ધર આપણે ચર્ચા કરશું. આજના ટોપિકમાં જે ચર્ચા કરવાની છે આપણે આવા એક કેન્દ્રીય, બરાબર? તો એક કેન્દ્રીય કોને કહેવી ખબર પડી જવી જોઈએ. ચાલો, એક કેન્દ્રીય સંયોજનો જે છે, એક કેન્દ્રીય સંયોજનોનું નામકરણ આપણે કરવાનું છે. ધ્યાન આપો, ચાલો, સવર્ગ સંયોજનોમાં, સંયોજનોમાં
સ્વર્ગ વર્તુળનું નામકરણ, નામકરણ અગત્યનું છે. આ સ્વર્ગ વર્તુળ ધનવીજભારિત અથવા ઋણવીજભારિત અથવા તટસ્થ હોઈ શકે છે. સ્વર્ગ વર્તુળ જે છે, સ્વર્ગવર્તુળનું સ્પેરવાળો પાર્ટ, એ પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ અથવા તો તટસ્થ હોઈ શકે. દાખલા તરીકે કેમ એનો ફોર તો આમાં સ્વર્ગવર્તુળ ઋણ વિજભારિત બનવાનું છે, એમ એનો ફોર માઇનસ વન અને કે પ્લસ વન. એવી રીતે તો કે CONH3 6 CL3, તો આના તમે પોઝિટિવ નેગેટિવ ચાર્જ અલગ કરો, CONH3 6 + 3 અને Cl - 1. એવી રીતે NiCO4 આ કેવો બનશે બેટા? તટસ્થ બનશે. તો અહીંયા સ્વર્ગ વર્તુણ તમારો જે છે એ સ્વર્ગ વર્તુણ ઋણવિજભારિત, ધનવિજભારિત કે તટસ્થ પણ હોઈ શકે. જનરલી જ્યારે તમે સ્વર્ગ સંયોજનોના સૂત્ર લખો છો ત્યારે સૂત્રમાં હંમેશા પહેલાં ધન આયન હોય પછી ઋણ આયન, નિશ્ચિત છે. જુઓ, કે પ્લસ ધન આયન ઋણ આયન, સ્વર્ગ વર્તુણ ધન આયન ઋણ આયન, આ તટસ્થ છે. હંમેશા સ્વર્ગ સંયોજનો માટે એવું નિશ્ચિત છે. જ્યારે આપણે ફોર્મ્યુલા લખીએ ત્યારની વાત છે, ત્યારે એમાં ધન આયન હંમેશા પહેલાં હશે અને ઋણ આયન છે પછી હશે, બરાબર છે? ચાલો, તો હવે અહીંયા નામકરણ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે નામકરણમાં સ્વર્ગ વર્તુણનું નામકરણ બહુ અગત્યનું મેટર કરે છે. એટલે પહેલાં આપણે જે છે આ સ્વર્ગ વર્તુણનું નામકરણ કેવી રીતે કરવું એ આપણે શીખશું. સ્વર્ગ વર્તુણ, સ્વર્ગ વર્તુણમાં નામકરણ કરતી વખતે લિગેન્ડનું નામકરણ પહેલા કરો. સ્વર્ગ વર્તુણ તમારો પોઝિટિવલી ચાર્જ હોય કે નેગેટિવલી ચાર્જ, ઇટ ડઝન્ટ મેટર દીકરા, પણ સૌથી પહેલું નામકરણ જે છે લિગેન્ડનું થવાનું છે. લિગેન્ડનું નામકરણ અંગ્રેજી મૂળાક્ષરને ધ્યાનમાં લઈ કરવું. અંગ્રેજી મૂળાક્ષરમાં જે પહેલાં આવે, પ્રથમ, તેને પહેલાં લખવું. લિગેન્ડ જે બેટા ત્રણ પ્રકારના હોઈ શકે, ઋણ વીજભારિત, ધન વીજભારિત તટસ્થ. જો લિગેન્ડ ઋણ વીજભારિત હોય, દીકરા યાદ રાખજે, જો લિગેન્ડ ઋણ વીજભારિત હોય તો તેના નામના છેડે ઓ પ્રત્યય મૂકવો, નામના છેડે ઓ પ્રત્યય લગાડો. દાખલા તરીકે OH-1 એને કહેવાય હાઇડ્રોક્સો, Cl-1 આને કે શું? ક્લોરાઇડો. Br-1 બ્રોમાઇડો. I-1 આયોડો. સારું છે, એમાં કે વાય નથી, ન કરે ને કહેતા આપણે વાયડો, બરાબર. ચાલો, NO2-1 તો આને કહેશું આપણે નાઇટ્રેટો. ONO-1 આને કહેવાય નાઇટ્રાઇટો. SO4-2 બેટા સલ્ફેટો. SO3-2 સલ્ફાઇટો. SO4-2 સલ્ફેટો. SO3-2 સલ્ફાઇટો, બરાબર. તો આ જુદા જુદા એક્ઝામ્પલ છે ઋણ વીજભારિત. C2O4-2 આને કહેવાય ઓક્ઝેલેટો.
આ બધા જ ઋણ વિજભારિત છે દીકરા. ઋણ વિજભારિત લિગેન્ડ હોય તો એને નામને છેડે ઓ પ્રત્યય મૂકવામાં આવે. આવા તો ઘણા બધાની લિસ્ટ લાંબી છે, પ્રેક્ટિસ કરવાથી તમારી સામે આવશે દીકરા. એમને નહીં યાદ રહી, તમે ગોખી નાખશો, પાંચવા લખ નાખશો, નહીં યાદ રહી. મોર એન્ડ મોર એમસીક્યુ જે છે, મોર એન્ડ મોર તમારે નામકરણની પ્રેક્ટિસ કરવાની છે, એટલે તમારા બધા જ ક્લિયર થઈ જશે આ કોન્સેપ્ટ. ઓકે, ચાલો. ત્યાર પછી જો ધન વિજભારિત હોય તો ધન વિજભારિત લિગેન્ડના નામને છેડે પ્રત્યય તરીકે ઓનિયમ આયન મૂકવું. દાખલા તરીકે એનો પ્લસ વન નાઇટ્રોનિયમ આયન, નાઇટ્રોનિયમ આયન. જો પોઝિટિવલી ચાર્જ બહુ ઓછા હશે, અને જો તટસ્થ હોય તો એઝ ઇટ ઇઝ નામમાં કોઈ ફેરફાર ન કરો. જો તટસ્થ લિગેન્ડ, દાખલા તરીકે સીઓ તટસ્થ છે તો કાર્બોનિલ, એનઓ તો નાઇટ્રોફિલ. ત્યાર પછી ઈએન ઇથિલિન્ડાયામાઇન, પણ કેટલાક વિશિષ્ટ એવા તટસ્થ લિગેન્ડ બેટા આ યાદ રાખજો, હું લખું છું બ્રેકેટમાં વિશિષ્ટ તટસ્થ લિગેન્ડ. વિશિષ્ટ તટસ્થ લિગેન્ડ કેમ? તો કે એના નામકરણ જે છે ને વિશિષ્ટ રીતે થાય. દાખલા તરીકે એનએચ થ્રી, આ કહેવાય એમોનિયા પણ આનું નામકરણ થાય એમ માઇન, એમ માઇન. એચ ટુઓ એકવા, આ તટસ્થ લીધા મેં. બીજા સીઓ કાર્બોનિલ, એનઓ નાઇટ્રોસિલ. આ બધા જે છે એનએચ થ્રી, એચ ટુઓ, સીઓ, આ બધા જે છે બેટા વિશિષ્ટ પ્રકારના સંયોજનો છે. આ વિશિષ્ટ પ્રકારના નામકરણ એના કરવાના છે. એનએચ થ્રી એમ માઇન એકવા કાર્બોનિલ નાઇટ્રોસિલ થશે. જો બેટા લિગેન્ડનું નામકરણ છે ને બહુ અગત્યનું છે. આ રિપીટ સવર્ગ વર્તુળનું નામકરણ તમે જ્યારે કરો ત્યારે પહેલાં સવર્ગ વર્તુળમાં લિગેન્ડનું નામકરણ થાય. લિગેન્ડના નામકરણ કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે? અંગ્રેજી મૂળાક્ષરને ધ્યાનમાં રાખશું. અંગ્રેજી મૂળાક્ષરમાં જે પહેલાં આવે એને પહેલે પ્રાયોરિટી દેશું. અને લિગેન્ડનું નામકરણ તમે જ્યારે કરો ત્યારે સળંગે સળંગ વચ્ચે કોઈ સ્પેસ હોવો જોઈએ નહીં. અહીંયા સ્પેસ મૂકો ને સવર્ગ સ્પેસ એમને, લીટી એ લીટી સવર્ગ સંયોજન એમ, એટલે લિગેન્ડનું નામકરણ એમ થવું જોઈએ. બરાબર. લિગેન્ડ ત્રણ પ્રકારના મૂળભૂત રીતે હોય, ઋણ વિજભારિત, ધન વિજભારિત, તટસ્થ. ઋણ વિજભારિત હોય તો એના નામને છેડે ઓ પ્રત્યય લગાવવામાં આવે. ઓએચ હાઇડ્રોક્સો ક્લોરાઇડો બ્રોમાઇડો આયોડો નાઇટ્રેટો નાઇટ્રાઇટો સલ્ફેટો સલ્ફાઇટો ઓક્ઝેલેટો એટીસી. ધન વિજભારિત હોય તો છેડે ઓનિયમ, એનો એટલે નાઇટ્રોનિયમ આયન થયું કહેવાય. તટસ્થ, તટસ્થ લિગેન્ડ જે છે એના નામમાં કોઈ પણ ચેન્જીસ કરવો નહીં. ઈએન ઇથિલિન્ડાયામાઇન, પીટીએન પ્રોપિલિન્ટ્રાયામાઇન, પીવાય પિરિડિન છે ને દરેક. અહીંયા લઈ શકીએ આપણે જીએલવાય ગ્લાયસેનેટો, એવું ઓ પ્રત્યય. કેટલાક વિશિષ્ટ તટસ્થ લિગેન્ડ એનએચ થ્રી તો એમ માઇન, એચ ટુઓ તો એકવા, સીઓ તો કાર્બોનિલ, એનો તો નાઇટ્રોસિલ લઈ શકો છો તમે. ક્લિયર છે દરેકને? ચાલો, સ્ક્રીન પર જે દેખાય છે ફટાફટ બેટા એનો સ્ક્રીનશોટ લ્યો, એટલે નેક્સ્ટ મુદ્દા ઉપર છે આપણે આગળ વાત કરીએ હવે. નેક્સ્ટ, ચાલો. તો અહીંયા વાત કરીએ આપણે લિગેન્ડના નામકરણમાં, આપણે વાત કરીએ પ્રમાણે કે ઋણ વિજભારિત હોય ધન વિજભારિત ગમે તે હોય લિગેન્ડનું પહેલાં નામકરણ કરવાનું થશે. ત્યાર પછી લિગેન્ડની સંખ્યાને દર્શાવવા, લિગેન્ડની સંખ્યા દર્શાવતા પૂર્વક વાપરવા. બે હોય તો એને કહેવાય ડાય, ત્રણ હોય તો ટ્રાય, ચાર હોય તો ટેટ્રા. બરાબર. ડાય ટ્રાય ટેટ્રા આ સંખ્યા દર્શાવતા પૂર્વક છે, અંગ્રેજી મૂળાક્ષરમાં ધ્યાનમાં લેવાની. ધ્યાનમાં
ન લેવા. દાખલા તરીકે આવું નામકરણ કર્યું છે COCl6, આવું નામકરણ ધારો કે કરેલું છે. તો અહીંયા સંખ્યા કેટલી છે બેટા? છ. છ હોય તો શેના વડે દર્શાવે છે? હેક્ઝા. કોણ છ છે? સીએલ. તો લખાય હેક્ઝા ક્લોરાઇડો. પણ હવે ધારો કે અહીંયા બે જુદા જુદા હોય, COCl3 ને NH3 3 ટાઈમ્સ, તો અહીંયા ક્લોરાઇડોનો સી ને એમાઇનનો એ, અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલાં કોણ આવી જાય? એમાઇનનો એ. તો શું લખાય? ટ્રાયક્લોરાઇડો. જો લખું સળંગ એ સળંગ, વચ્ચે કોઈ સ્પેસ નહીં. નામકરણ કરતી વખતે ડાય ટ્રાય ટેટ્રાના મૂળાક્ષરને ધ્યાનમાં ન લેવા. ઓકે, ચાલો. પરંતુ ધ્યાન હવે બીજી ખાસ વસ્તુનું આપવાનું છે કે જો લિગેન્ડના નામની અંદર સંખ્યાદર્શક પૂર્વક હોય તો તેમની સંખ્યા દર્શાવવા 20-30 કે ટેટ્રોક્સી, 20-30 કે ટેટ્રોક્સી પૂર્વક વાપરો. જો સંખ્યાદર્શક પૂર્વક ઓલરેડી અંદર હોય, એઝ પર એક્ઝામ્પલ ઈએ, તો આનું નામ શું થાય છે? ઇથિલિન ડાય એમાઇન. તો જોવો જે અહીંયા ડાય છે ઓલરેડી એના નામની અંદર આવી ગયો. હા સાહેબ, આવી ગયો. એટલે તમારે COEN2 આવું કોઈ કમ્પાઉન્ડ આપેલું છે, Cl2, આનું નામ માર્કરણ મારે કરવું. તો શું કરવું પડે? તો કે પહેલાં તમારે લિગેન્ડનું નામકરણ કરવું પડે. લિગેન્ડની સંખ્યા કેટલી છે? બે. તો બે હોય મારે એમ ન દર્શાવે ડાય ઇથિલિન ડાયમાઇન. નહીં 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 નહીં, અહીંયા ઓલરેડી નામની અંદર ડાય છે, તો આવા પ્રકારના લિગેન્ડ જેમાં કે નામની અંદર ઓલરેડી સંખ્યાદર્શક પૂર્વક આપેલો છે, એની સંખ્યા દર્શાવવા માટે 20-30 કે ટેટ્રોક્સી. 20 એટલે 2, 30 એટલે 3, ટેટ્રોક્સી એટલે 4. તો આનું નામકરણ શું થશે દીકરા? તો કે 20 બે વાર છે, બ્રેકેટમાં દર્શાવશું, ઇથિલિન ડાયએમાઇન. ઇથિલિન ડાય એમાઇન બ્રેકેટ ઓવર કોબાલ્ટ ક્લોરાઇડો. ખ્યાલ આવ્યો? સપોઝ કે આવું કોઈ કમ્પાઉન્ડ આપ્યું છે COPTN, અથવા PTN 3 ટાઈમ્સ. ચાલો, કેટલી વાર છે? 3 વાર. તો શું લખશું? 30. કોણ છે? પ્રોપિલિન ટ્રાયએમાઇન. પ્રોપિલિન ટ્રાયએમાઇન બ્રેકેટ ઓવર. તો એવા લિગેન્ડ કે જેના નામની અંદર ઓલરેડી સંખ્યા છે, એને દર્શાવવા માટે આપણે 20-30 કે ટેટ્રોક્સી જેવા પૂર્વગોનો ઉપયોગ કરશું. આ બહુ અગત્યનો મુદ્દો છે દીકરા, આ મુદ્દો સમજ પડવી જોઈએ. નોટબુકમાં નોંધ કરી લેજાને, બરાબર છે? ચાલો, જો આટલું તમે કામ કરો એટલે તમારા લિગેન્ડનું નામકરણ કમ્પ્લીટ છે. કોનું નામકરણ કમ્પ્લીટ થયું? લિગેન્ડ. સૌથી પહેલાં શું કરવાનું છે દીકરા? તો કે સૌથી પહેલાં લિગેન્ડનું જ નામકરણ કરવાનું છે, અંગ્રેજી મૂળાક્ષરને ધ્યાનમાં રાખીને. ઋણાયન તો ઓ લગાડવાનું, ધનાયન તો ઓન્યમાઇન લગાડવાનું, તટસ્થ હોય તો કાંઈ નહીં લગાડવું. વિશિષ્ટ તટસ્થ છે એમાઇન એકવા કાર્બન નાઇટ્રોલ લખવાનું. સંખ્યાદર્શક પૂર્વક છે ને અંગ્રેજી મૂળાક્ષરમાં લેવાના નહીં. બે હોય તો ડાય, ત્રણ હોય તો ટેટ્રા, ચાર હોય સોરી ત્રણ હોય તો ટ્રાય, ચાર હોય તો ટેટ્રા. પણ જો એવા લિગેન્ડ કે જે નામની અંદર જ ઓલરેડી ડાય ટ્રાય આવે છે, ઇથિલિન ડાયમાઇન ઓલરેડી ડાય ઇન્ક્લુડ છે, તો આની સંખ્યા દર્શાવવા માટે 20-30 કે ટેટ્રોક્સી પૂર્વક વાપરશું આપણે. ઇઝ ઇટ ઓકે દરેકને? ચાલો, તો લિગેન્ડનું નામકરણ કમ્પ્લીટ થાય ત્યાર પછી આવશે હવે આપણે સંક્રાંતિ ધાતુનું નામકરણ. સ્ક્રીનશોટ લઈ લો એટલે નેક્સ્ટ ઉપર આગળ વધું. ચાલો હવે વાત કરીએ સંક્રાંતિ ધાતુના નામકરણની. સંક્રાંતિ ધાતુઓના નામકરણની વાત. સંક્રાંતિ ધાતુનું નામકરણ સવર્ગ સંયોજનોમાં સંક્રાંતિ ધાતુ.
હવે જો સવર્ગ વર્તુણ ધન ભારિત હોય અથવા સવર્ગ વર્તુણ ઋણ ભારિત હોય, સવર્ગ વર્તુણ ધન ભારિત, સવર્ગ વર્તુણ ઋણ વીજ ભારિત હોય, ધન ભારિત અથવા તટસ્થ તમે લખો તો. લેટ અસ ટેક એક્ઝામ્પલ, CONH3 6 Cl, બરોબર. તો આમાં સવર્ગ વર્તુણ તમારો કેવો બને છે? CONH3 6 + 3 પોઝિટિવલી ચાર્જ છે. અહીંયા એક્ઝામ્પલ લઈએ છીએ આપણે KMnO4, બરોબર, KMnO4. ચાલો, અહીંયા સવર્ગ વર્તુણ ધન વીજભારિત છે. નામકરણ તમે જ્યારે આનું કરો તો જોવો જોઈએ અહીંયા લિગેન્ડ કોણ છે બેટા, તો કે એમમાઇન. કોણ છે? એમમાઇન. કેટલી વાર છે? 6. તો શું થશે? હેક્ઝા એમમાઇન. કોણ છે અહીંયા? કોબાલ્ટ ધાતુ છે, તો કોબાલ્ટ એઝ ઇટ ઇઝ લખું, કોબાલ્ટ. બ્રેકેટમાં રોમન આંકમાં એનું ઓક્સિડેશન અવસ્થા લખવાની છે 3, અને છેલ્લે સીએલ એટલે શું કહેવાય એને? ક્લોરાઇડો, ક્લોરિન એટલે ક્લોરાઇડ. હવે અહીંયા ક્લોરાઇડો નહીં લખાયો, કેમ? સીએલ અહીંયા સવર્ગ વર્તુણમાં નથી, લિગેન્ડ તરીકે નથી વર્તું, પ્રતિયાયન છે એટલે ક્લોરાઇડ કીધું. જો અહીંયા પ્રતિયાયન તરીકે હોત તો ક્લોરાઇડો વાપરત. તો આનું નામકરણ આખું થઈ ગયું CONH3 6 Cl3 નું, હેક્ઝા એમાઇન કોબાલ્ટ ક્લોરાઇડ. ખાલી જો આનું કરવું હોત પોઝિટિવલી ચાર્જ આયન, તો આને લખાય હેક્ઝા એમાઇન કોબાલ્ટ, બ્રેકેટમાં રોમન આંકમાં ઓક્સિડેશન અવસ્થા, ને છેલ્લે લખશું આયન, હેક્ઝા એમાઇન કોબાલ્ટ આયન. પણ જો સવર્ગ વર્તુણ બેટર ઋણ વીજભારિત હોય, અહીંયા શું છે? K+1 અને MnO4-1. તો ધાતુના નામની છેડે, ધાતુના નામની છેડે એટ પ્રત્યે વાપરો. કઈ ધાતુ છે સવર્ગ વર્તુણની અંદર? છીએ તમને એમ થશે પોટેશિયમ એ ધાતુ જ છે ને? ના, સવર્ગ વર્તુણની અંદર જે ધાતુ છે એના નામને છેડે એટ પ્રત્યે વાપરો. ચલો, પહેલા કોણ આવશે? તો કે પોટેશિયમ. તો પોટેશિયમ લખશું, પોટેશિયમ. હવે બ્રેકેટની અંદર જાઓ, કોણ છે અહીંયા? MnO4-1 થશે, તો MnO4. ઓક્સિજન O-2. કયો લિગેન્ડ કહેવાય છે? દ્વિદંતીય ઋણ વીજભારિત લિગેન્ડ, બરાબર. એકદંતીય ઋણ વીજભારિત લિગેન્ડ, જેને ઓક્સો તરીકે ઓળખવામાં આવે છે. O-2, આનો પૂર્વક શું વપરાય બેટા? ઓક્સો. કેટલા છે? 4. તો શું લખાય? ટેટ્રા ઓક્સો. ધાતુ કઈ છે? મેંગેનીઝ. પણ સવર્ગ વર્તુણ કેવું છે? ઋણ વીજભારિત. તો શું લખાશે? મેંગેનેટ, એટ પ્રત્યે લેગણો, મેંગેનેટ. રોમન અંકમાં એની ઓક્સિડેશન અવસ્થા તો ખરી જ, VIA 7 ઓક્સિડેશન અવસ્થા, એટલે નામનું શું થશે? પોટેશિયમ ટેટ્રા ઓક્સો મેંગેનેટ, પોટેશિયમ ટેટ્રા ઓક્સો મેંગેનેટ આનું નામ થયું. આ બે વાત ધ્યાન રાખવાની છે, ધન વીજભારિત કે તટસ્થ હોય તો ધન વીજભાર નામ એમ નામ રાખવાનું, કોઈ હળીહંચો નહીં કરવાનો. પણ જો સવર્ગ વર્તુણ ઋણ વીજભારિત હોય તો ધાતુના નામની છેડે એટ પ્રત્યે મૂકી દેજે, એટલે થઈ જશે. ઇઝ ઇટ ઓકે? આટલા નિયમો જો તમને વ્યવસ્થિત આવડે દીકરા, તો તમે કોઈ પણ સવર્ગ સંયોજનોના નામકરણ તમે કરી શકો છો. આજના દિવસ માટે હું અહીંયા સુધી રાખું છું. આજે આ નિયમો વ્યવસ્થિત તૈયાર કરો, સમજો. નેક્સ્ટ કાલના વિડીયો લેક્ચરમાં છે આપણે આના નામકરણની પ્રેક્ટિસ કરવાની છે, અને પ્રેક્ટિસ તમે જ્યારે જ વ્યવસ્થિત કરી શકો કે જ્યારે તમે અહીંયા આ વ્યવસ્થિત મુદ્દાઓ સમજેલા હશે તો, બરાબર છે? ચાલો, બાય બાય.